નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી વધારે સમયથી ભાજપનું શાસન રહ્યું છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જંગ ખાલી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી, પણ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત ગૃહ રાજ્ય હોવાના કારણે હાલમાં ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેલી છે. એવામાં મિત્રો, 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી ઉપર અનેક પરિબળો અસર કરશે એવું દેખાઈ રહ્યું છે. તો આજના આ વિડીયોમાં મિત્રો, આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીશું કે 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કેવા કેવા પરિબળો અસર કરશે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સમૃદ્ધ ગણાતા પાટીદારોએ લાંબા સમયથી ગુજરાતની રાજનીતિમાં પોતાનો દબદબો જમાવેલો છે. અને હમણાં પણ ગુજરાતની રાજનીતિમાં સૌથી વધારે ચર્ચા પાટીદારોની થઈ રહી છે. એક બાજુ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં લગભગ 12% જેટલી વસ્તી પાટીદારોની છે. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના થઈને કુલ 51 ધારાસભ્યો પાટીદાર હતા, જે કોઈ પણ સમુદાય માટે ખૂબ જ મોટી વાત કહેવાય. ગુજરાતમાં પાટીદારોની વસ્તી કડવા અને લેઉવા સમાજમાં વહેંચાયેલી છે. આ સમુદાય ગુજરાતની 182માંથી 70 જેટલી બેઠકો ઉપર સીધી અસર કરી શકે છે. 2017ની ચૂંટણીમાં મિત્રો, પાટીદારોની નારાજગી ભાજપને નડી હતી અને બેઠકો પણ ઘટી હતી. હવે આ વખતની ચૂંટણીમાં હાર્દિક પટેલ ભાજપમાં છે અને પાટીદાર મુખ્યમંત્રીની માંગણી પણ સંતોપી આપવામાં આવી છે. તો મિત્રો, આ વખતની ચૂંટણીમાં પાટીદાર સમાજ ખૂબ જ મોટી અસર કરી શકે છે. અને પાટીદારોને સરકાર તરફથી થઈ રહેલા થાબડભાણાના પગલે અન્ય સમાજોએ પણ કેસો પાછા ખેંચવાની માંગ કરી છે. તો મિત્રો, આ પરિબળ પણ ઘણું અસર કરી શકે છે. હવે મિત્રો, જ્ઞાતિવાદી રાજકારણ આમ તો પર્દાની પાછળ થતો હોય છે, પણ 2017થી લઈ અને હમણાં સુધી પાટીદારો પ્રત્યેનો ભાજપનો પ્રેમ સતત સીધી રીતે બહાર આવી રહ્યો છે, જે અન્ય સમાજને નારાજ પણ કરી શકે છે. કોરોના કાળમાં લોકોને વ્યાપક આર્થિક અસર થઈ છે અને એમાંથી પાટીદાર સમાજ પણ બકાત નથી, તો આ પણ એક મહત્વનું ફેક્ટર બની શકે છે. કોંગ્રેસ અને ભાજપ આ બંને સિવાય પાટીદારો પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ છે. એમણે સુરત કોર્પોરેશનમાં આપનો ઉદય કરાવીને બતાવી આપ્યું છે એ ભૂલી ન શકાય. અને જ્યાં પાટીદાર અનામત આંદોલનની ઘેરી અસર થઈ હતી, એવી શહેરી બેઠકો ઉપર સ્થિતિ બદલાઈ પણ શકે છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 15.5% જેટલી છે અને દલિતોની વસ્તી 6.7% જેટલી છે. વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. દલિત અને આદિવાસી મતમાં તફાવત એ છે કે 6.7% જેટલી વસ્તી ધરાવતા દલિતો તમામ અનામત બેઠકો ઉપર પણ નિર્ણાયક અસર માટે અન્ય સમાજ ઉપર આધારિત છે અને અન્ય બિન અનામત બેઠકો ઉપર એમની અસર ઓછી છે. દલિત સમુદાય ભૌગોલિક રીતે વહેંચાયેલો છે અને એની સરખામણીમાં આદિવાસી સમુદાય વધારે સંગઠિત અને આખી બેઠકનું પરિણામ બદલી શકે એવી સ્થિતિમાં રહે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 27 STD અનામત બેઠકોમાંથી 15 બેઠકો જીતી લીધી હતી અને 13 SC અનામત બેઠકો ઉપરથી 5 બેઠક જીતી હતી. આની સાથે જિગ્નેશ મેવાણી અપક્ષ તરીકે વડગામની બેઠક જીત્યા હતા અને એના લીધે પણ કોંગ્રેસને ટેકો મળ્યો હતો. તો આવી રીતે કુલ 40માંથી 21 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને 2 બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ફાળે ગઈ હતી. 2017માં દલિતો અને આદિવાસીઓની નારાજગી પણ એક મોટો પરિબળ હતો અને 2022માં પણ આ મામલે હજી સુધી કોઈ ફેરફાર લાગી રહ્યું નથી. આદિવાસી સમાજ જંગલ જમીનથી લઈ અને બેરોજગારી અને વિસ્થાપનથી પીડિત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયા પછી ત્યાં વિસ્થાપનને લઈને અનેકો સવાલો સામે આવ્યા છે. આદિવાસીઓ દ્વારા પાર તાપી લિંક યોજનાને લઈને આકરો વિરોધ કરતા ગુજરાત સરકારને આ યોજના રદ કરવાની જાહેરાત કરવી પડી હતી, પણ આંદોલન હજી પણ શ્વેતપત્રની માંગણી સાથે ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં અનેક આદિવાસી બેઠકો તમામ ડેમોમાં થયેલા વિસ્થાપનના મામલે થઈ હતી. દલિતો અને આદિવાસીઓ બંને થઈને ગુજરાતની લગભગ 22% વસ્તી છે.
આ લોકો ગરીબ છે અને કારમી મોંઘવારી તેમજ બેરોજગારીનો સૌથી મોટો ભોગ પણ આ જ લોકો પહેલા બને છે. વોઇસ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ભાજપની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દલિત અને આદિવાસી બેઠકની જવાબદારી લીધી છે. આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 2017ની ચૂંટણીમાં 2 બેઠકો જીતી હતી. કોંગ્રેસે વરિષ્ઠ આદિવાસી નેતા સુખારામ રઠવાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે. આ પણ આદિવાસી મતને અસર કરી શકે છે. આના સિવાય મિત્રો, મોંઘવારી એક એવો મુદ્દો છે જેની અસર સમાજના દરેક વર્ગની દરેક વ્યક્તિને થઈ રહી છે. ગરીબ વર્ગ અભાવો અને અગવડોમાં ચલાવી લે છે, અમીર વર્ગ બળાયો કાઢી અને મન બનાવી લે છે. પણ ગુજરાતમાં ભાજપની જે મુખ્ય વોટ બેંક છે એ શહેરી મધ્યમ વર્ગ અને નવો સામે આવેલો મધ્યમ વર્ગ મોંઘવારીનો એવો શિકાર બને છે કે તે સતત તડફડે છે. મોંઘવારીની સાથે સાથે ગુજરાતમાં બેરોજગારીનો મામલો પણ ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં ગુજરાતમાં તલાટીની 3,437 જગ્યાઓમાં 23,00,000 ફોર્મ ભરાયા હતા અને 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયા હતા. ઈ સમાચારમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. આના સિવાય ભારત દેશના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા હતા. ડીઝલના ભાવ વધવાના કારણે માલ સામાનનું પરિવહન મોંઘું બન્યું અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થવા લાગી. આના સિવાય શાકભાજી વગેરેના પણ ભાવ વધ્યા, જેને નિયંત્રિત રાખવા તથા એનું નિયમન કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશે ઉપરની એક્સાઇઝ ડ્યુટી તથા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે વેલ્યુ એડેડ ટેક્સને ઘટાડીને ભાવોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. પણ મિત્રો, અહીંયા વિપક્ષ વારંવાર બેરોજગારીનો મુદ્દો ઉપાડી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 5 વર્ષમાં 2 કરોડ અને 10 લાખ નોકરીઓ ઘટી છે. ગુજરાત સરકારનો દાવો છે કે ગુજરાત રોજગારી આપવામાં પ્રથમ નંબરે આવે છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ નિવેદન વિધાનસભામાં કર્યું હતું. તો મિત્રો, આ થોડાક એવા પરિબળો છે જે ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી ઉપર અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2022માં વિજય રૂપાણીની જગ્યાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેમને ઈજ ઘાટલોડિયા બેઠક ઉપરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોઈ મોટો પ્રભાવ નહીં પાડી શકે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ પોતાના વોટ શેર અને સીટોની સંખ્યાને બંનેને રેકોર્ડ અંતરે વધારશે અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સત્તામાં આવશે. ગુજરાતમાં ઘણા ધારાસભ્યોની ટિકિટ આપવા અંગે તેમણે કહ્યું કે દર વખતે 30% આસપાસ ચહેરા બદલાય છે. એક ચહેરો હંમેશા ક્યારે પણ નથી રહેતો. અમે રેકોર્ડ તોડવાની રાજનીતિ નથી કરતા. અમે ગુજરાતની જનતાની આશાઓ ઉપર હંમેશા ખરા ઉતર્યા છીએ. આ વખતે પણ ગુજરાતની ચૂંટણી અમે પ્રચંડ બહુમત સાથે જીતીશું અને ફરી એકવાર ભાજપની સરકાર બનશે. અમિત શાહે આમ આદમી પાર્ટીના મોટા પ્રભાવની કોઈ પણ સંભાવનાઓને ફગાવતા કહ્યું કે ગુજરાતના લોકોએ ક્યારે પણ કોઈ ત્રીજા પક્ષની અવધારણાને સ્વીકાર નથી કર્યો. ગુજરાતીઓની આદત છે કે જેમની પાસે કહેવા માટે કાંઈ ન હોય તે દરેકની વાતને સાંભળે છે, પરંતુ પરિણામ ખુદ જ બોલાવશે. તો મિત્રો, આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અને 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી તમારા હિસાબે કોણ જીતી શકે છે, અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી. ધન્યવાદ.